जेतपुर सेलुका गाममां धार्मिक कार्यक्रममां अनुजातिना लोको साथे ભેદભાવ 21મી સદીમાં હજુ પણ ગામમાં છૂત અછૂત રખાતી હોવાની ફરિયાદ છે। દેશ અને દુનિયા ગમે એટલા આગળ વધે પરંતુ હજુ પણ કેટલાક ગામડામાં અમુક રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા લોકોના મનમાંથી અભડછેટ દૂર થઈ નથી। આ બાબતે દેશ અને સમગ્ર માનવ સમાજ માટે દુઃખદાયક છે। આવા જ એક બનાવમાં જેતપુર તાલુકાના સેલિકા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં રાત્રિના જમણવારની જગ્યાએ બીજી જગ્યા પર ગોઠવવામાં આવતા અનુજાતિત લોકો સાથે ભેદભાવ રાખતા વિવાદ સર્જાયો હતો। બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના સેલુકા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં આજે રાત્રિના સમયે જમણવાર રાખવામાં આવ્યો હોય, જેમાં સવર્ણ સમાજના લોકો દ્વારા અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ વર્યું વર્તન થયું હોવાની ઉગ્ર રજૂઆત સામે આવી હતી। જમણવારમાં પ્રસંગમાં અનુસૂચિત જાતિ લોકો માટે અજગ્યાએ જમણવારના બદલે અલગ જમણવારની વ્યવસ્થા કરી અસ્પૃશ્યતાને ભેદભાવ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ થતા જેતપુરના અનુસૂચિત જાતિના આગેવાનો સેલુકા ગામે દોડી ગયા હતા અને આવા અસ્પૃશ્યતા ભેદભાવ કરતા વ્યક્તિઓ સાથે વાતચીત કરી રાત્રિના સમયનું જમણવાર સાથે ગોઠવવાની બાહેંધરી આપતો મામલો થાળે પડ્યો હતો। BS9 ટીવી ન્યૂઝ સાથે જયંતિભાઈ ગુજરાતી, સરપંચ સેલુકા। મારું નામ અશોકભાઈ ડાયરભાઈ પરમાર। હવે સેલુકામાં અમને સવારમાં મેસેજ મળ્યા હતા કે અહીંયા કંઈક મામાદેવપીરનું માંડવાનું આયોજન કરેલું છે કંઈક પટેલ સમાજ દ્વારા। એમાં અત્યારે અમે તપાસ કરતાં એવું જોવા મળ્યું કે ખરેખર એ લોકોએ એનું જમણવાર અહીંયા વાળીએ રાખ્યું છે અને અનુસૂચિત જાતિ સમાજનું જમણવાર અહીંયા કંઈક રામદેવપીરના મંદિરે ગામમાં રાખેલું છે। એટલે અમે અહીંયા સ્થળ ઉપર જ તપાસ કરવા આવ્યા હતા અને તપાસમાં એવું જાણવા મળ્યું અને ત્યાંના અહીંના આગેવાનો એવું કીધું કે ભાઈ અમે જમણવાર તો અમારું સાનનું છે, એટલે બને તે લગી શું છે કે અહીંયા ગામ બધા સંયુક્ત ભાઈઓ તરીકે રહે અને બધા એક સંપીને રહે એવું એ માયલું જ આયોજન થાય એના માટે અમે મહેનત કરતા હતા। અને છતાં એ લોકોએ એમ કીધું ભાઈ અમને માતાજીના એ કે નિવેદમાં અમને લાપસીની ના પડી છે, એટલે છતાં એ લોકોને અમે સમજાય ભાઈ ખોટું અત્યારે શું છે કે 19મી સદીમાં નથી આપણે 21મી સદીમાં જઈએ છીએ બરાબર। અત્યારે માણા બધા વૈજ્ઞાનિક ઢબે માણા સૂર્યચંદ્ર ઉપર જવાની વાત કરીને બોલે હજી તમે પાછળ જવાની વાત કરો છો એટલે ક્યાં માતાજી અને ક્યાં દેવો તમને ના પડી છે, છતાં એ લોકોએ અમને બધાની હારે બેસાડી પ્રસાદી રૂપે માતાજીની જે લાપસીની ના પડી લાપસીની પ્રસાદી અમને સ્થળ ઉપર જ આપી અત્યારે। અને હવે સાનનું જમણવારી લોકોએ આ કર્યું છે તો સાનનું જમણવારીને ગામમાં બધા અમારા અનુસૂચિત જાતિના સમાજ બધા ભેરા બેસીને જમણવાર કરશે એ લોકોએ અત્યારે બાયંદ્રીને ખાતરી આપી છે, એટલે બને ત્યાં લગે આપણે સુલેત કરવાની ભાઈ ખોટે સમાજમાં વાદ વિવાદ ન થાય અને હું તે આભરછેટની જે પ્રથા છે એ નાબૂદ થાય એના માટે અમે મેસેજ આપવા છીએ। મારું નામ જયંતિભાઈ સોમાભાઈ ગુજરાતી। આ બારામાં એવું છે કે આ લોકોનો એને પ્રશ્ન મૂક્યો હતો, આપણે કોઈ વિવાદ કરવો નહીં પણ હાજે એવો પ્રશ્ન મૂક્યો હતો કે તમારે જો અહીંયા તમારું જમણવાર અહીંયા રાખી દઈ, એટલે એવો પ્રશ્ન એના આગેવાનો પાસે અમે મૂક્યો હતો બરાબર, એટલે હજી ચર્ચા કોઈ થઈ નહોતી અમારે કે ક્યાં રાખવું, હજી એના આગેવાનો આવવાના બાકી હતા અને બધાને ભેગા કરવાની ચર્ચા બાકી હતી। ના ના સાંજે બધાને અહીંયા જમણવાર રાખવાનું છે, વિવાદ ક્યાંયથી નહીં, આગેવાનોને આ લોકોએ આપણે જે આયોજન કર્યું છે એને આવી ચર્ચા મૂકી હતી, એટલે અમે આગેવાનોને વાત કરી કે આપણે આનું શું ગોઠવવું બરાબર, એટલી ચર્ચા થઈ હતી અમારે આગેવાનો રે। હા સાંજે એક જ માંડવે હા એના સમાજ હજી આવવાના છે, અમારે ચર્ચા બાકી જ હતી, હજી અમારે કોઈ ચર્ચા થઈ નથી સમજી ગયા, ઇન્કાર થયો નથી એવું નથી, હજી ચર્ચા અમારે બાકી હતી। હા એક માંડવે એ મને ખ્યાલ નથી પાછો, અમે તો ચર્ચા કરીએ હતા આ રીતની આગેવાનને જો હમણાં જેટલા આગેવાન હતા ને શું ચર્ચા કરી હતી કે ભાઈ તમારું જમણવાર અહીંનું કે છે એ આયોજક ત્યાંનું મંદિરનું બરાબર ગામમાં, હા એટલે એને વાત કહી વાત મૂકી દે ગામના ગામના ગામમાં, હા અને ગામનું જમણવાર ગામનું જમણવાર અહીં રાખ્યું તમે, હા હા મામાદેવનું અને દલિત સમાજનું જમણવાર રામના ભાઈ એના આગેવાનો વાત મૂકી હતી, હજી હજી કઈ ચર્ચા થઈ નથી સમજી, એટલે આગેવાનો પાસે અમે વાત મૂકી હતી એટલે હજી અમારે ચર્ચા કરવાની હતી, એટલે એને હું કીધું આપણે હવારે બધા ચર્ચા કરી લઈ, પણ એમની એવી રીતે એવી વાત મૂકવાની જરૂર હોય બધા માણસ તો સરખા જ હોય, પણ એ આપણે સમજી છે આયોજકે આપણને વાત કરી એટલે અમારે તો વાત કરવી પડે કે નહીં આગેવાન, એટલે હવે આપણે એનો સોલ્યુશન કરવાનું બસ બસ એક ના ના એક પંગત સમાજમાં બધા સાથે મળીને જમે બધા આરે બેહી અને બધા સમાજના આરે બેહી જમણવાનું બસ બરાબર। BS9 ટીવી ન્યૂઝ સાથે જયંતિભાઈ ગુજરાતી તેલુકા।